નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં। આજે આપણે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનો પ્રકરણ પહેલું સંખ્યા અને સંખ્યા પદ્ધતિનો પાર્ટ ત્રીજો અગત્યના આપણે 8 ક્વેશ્ચન અને આન્સર સોલ્યુશન કરીને શીખડાવશું। જો ચેનલ પર નવા વ્યૂઅર્સ ચેનલ સબસ્ક્રાઈબ કરો છો, બેલ આઇકન પ્રેસ કરો જેથી શીખી શકો સૌથી પહેલાં। આપણે સાધ્ય 1.1નો પેલો દાખલો છે કે નીચે પૈકી કઈ સંખ્યા આપેલી સંખ્યા છે શું દર્શાવે છે આમાંથી ઓપ્શનમાંથી, બરાબર। તો આપણે જોઈએ આ 7 લાખ છે, કેટલા 7 ની 5 કેટલા મીટર થાય, તો કે 5, કે 7 લાખ। પછી 53,357, 7,53,357 સી ઓપ્શન છે, 7,53,357 એટલે આપણે સી ઓપ્શન સાચો છે। બીજો દાખલો, 1, 4, 6, 8, 9 અંકોનો ઉપયોગ ફક્ત એક જ વાર કરીને 5 અંકમાંથી મોટા મોટી સંખ્યા કરવાની છે। મોટા મોટી સંખ્યા એટલે આપણે ખબર છે, સૌથી પહેલા 9 આવશે, એટલે ઉતરતો ક્રમ લખતું જોઈએ, 9, પછી 8, 6, 4 ને 1। એ ઓપ્શન કયો છે, તો કે એ ઓપ્શન છે, સોરી 6, 4 એટલે કે આપણે એ ઓપ્શન છે બી, 98,641 બી ઓપ્શન સાચો છે। કારણ કે આપણે શું આવ્યું, આ ઉતરતો ક્રમ લખ્યો 9, 8, 6, 4 ને 1, કારણ કે સૌથી મોટી સંખ્યા બને છે, 5 અંકવાળી સૌથી મોટી કરવી છે, એટલે 98,641 બી ઓપ્શન સાચો થશે। ત્યારબાદ ત્રીજું છે, નાનામાં નાની 5 અંકોની સંખ્યા અને મોટામાં મોટી 4 અંકોની સંખ્યા વચ્ચે તફાવત કેટલો થશે, એટલે કે નાનામાં નાની 5 અંકોની સંખ્યા, નાનામાં નાની 5 અંકની એટલે કોણ થઈ, તો કે 10,000, 1, 2, 3, 4, 5 અંક થઈ ગયા, અને મોટા મોટા 4 અંકની સંખ્યા એટલે કે 9,999 એમાં તફાવત એટલે કે બાદ બાકી અહીંથી કપાયેલું એટલે 10, અહીં 9, 9, 9 અહીં કપાયેલ 0, 10માંથી 9 જાય એટલે કે 1, 0, 0, 0 ને 0, 1 વધે છે એટલે 1 ઓપ્શન છે, એટલે બી, માત્ર 1 જ વધે છે, બરાબર। મોટા નાનામાં નાની 5 અંકની સંખ્યા એટલે 10,000માંથી મોટામાં મોટી 4 અંકની સંખ્યાનો તફાવત કાઢીએ એટલે કે 1 વધે છે। ત્યારબાદ ચોથો દાખલો છે, જુદા જુદા અંકોથી બનેલ 4 અંકોવાળી નાનામાં નાની સંખ્યા જેમાં 9 દશકના સ્થાન પર હોય તો તે સંખ્યા કઈ છે, હવે દશકના સ્થાન ઉપર 9 છે, બરાબર, અને નાનામાં નાની સંખ્યા ગોતવાની છે, તો પહેલાં આપણે જોયા તો બધા દશકના સ્થાન ઉપર 9 છે અને આમાં નાનામાં નાની સંખ્યા ગોતવાની, તો આ 2100 છે, 2000 છે, 1200, સૌથી નાની શું છે, તો કે 1092, આ સૌથી નાની થઈ, તો કે એ ઓપ્શન સાચો થાય, કે 4 અંકની જેમાં દશકના સ્થાન ઉપર 9 છે અને એની નાનામાં નાની સંખ્યા આપણે કીધું છે તો એ થશે 1092, આ બધી એનાથી મોટી સંખ્યા છે। ત્યારબાદ પાંચમો દાખલો, 16,813 અંકોમાં કેવી રીતે લખાય, 2010માં પૂછાઈ પણ ગયેલો છે, 16,813, 16 લાખ એટલે 16 ની પાછળ 5 મીંડા પહેલાં તો લખો નાખવાના, 16,813, 813, 3, 1, 8, 0, 0, 6, 1, તે ઓપ્શન આપણો કયો છે, તો કે ડી ઓપ્શન આપણો સાચો થશે, આ 16,813 થઈ છે। આપણે 16 લાખ પહેલાં લખી નાખ્યા, પછી 813 લખ્યા, આ બીનો કર્યો સરવાળો એટલે આપણે કિંમત મળી ગઈ જે આપણો જવાબ છે, એ રીતના આપણે કોઈ પણ જવાબ શબ્દનો અંકમાં મેળવી શકશું। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, આપણે એમ કીધું નીચેનામાંથી કયો સંખ્યા સમૂહ મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જઈ રહ્યો છે, એટલે કે ઉતરતા ક્રમમાં મોટીથી નાની સંખ્યા, એટલે ઉતરતા ક્રમમાં કયો છે, મોટોથી નાનો જતો હોય તમે જુઓ, તો કે ડી છે, જો
82,000 પછી 81,000 63,000 અને 13,000 બાકી બધાય આડાવડા છે અડધા ચડતા ક્રમ છે પણ ઉતરતા ક્રમ માત્ર ડી ને ડી છે આ 2015 માં પૂછાઈ ગયો એકદમ ઈઝી ક્વેશ્ચન છે બરોબર એ ખ્યાલ હોવો જોઈએ કે મોટી સંખ્યાથી નાની સંખ્યા ક્રમ એટલે કે ઉતરતા ક્રમમાં કઈ છે તો કે ડી ઓપ્શન આપણે સાચો થશે ત્યારબાદ સાતમો પ્રશ્ન અંકો 1 0 3 4 તથા 5 થી કોઈ નાનામાં નાની એક વિષમ સંખ્યા બનાવી શકાય તો કે વિષમ સંખ્યા અને નાનામાં નાની હોય એક એકી એકી એટલે કે જેનો એકમનો અંક જે ભાંગી ન શકાતો તો આમાં 5 ને 3 બે એકી જ છે બધામાં જો એકમનો અંક બધામાં 5 ને 3 જ છે એટલે બધી એકી જ સંખ્યા છે એ બધું બરાબર પણ નાનામાં નાની હોવી જોઈએ હવે નાનામાં નાની તમે જુઓ તો આ 10,300 10,400 10,500 10,400 વાળો બેસે સૌથી નાની કઈ છે તમે જુઓ 300 વાળી તો કે 10,345 આ સૌથી નાની સંખ્યા આપણે મળી તો આપણો એ ઓપ્શન સાચો છે ત્યારબાદ આઠમો પ્રશ્ન જો દરેક પંક્તિ દરેક સ્તંભ તથા દરેક કર્ણરેખામાં આપેલ સંખ્યાનો સરવાળો સમાન હોય તો એક્સ વાય અને ઝેડ જે ક્રમશ આપણે ઘટે છે એ ક્યાં થાય છે એ કહેવાના છે તો આપણે અહીંયા બોક્સમાં લખીએ બરાબર એટલે જે કિંમત આપી દીધેલ છે એ આપણે પહેલાં અહીંયા પુટ આઉટ કરી લઈ પછી એક્સ વાય ઝેડની કિંમત આપણે ઓટોમેટિક મળી જશે તમે જુઓ પહેલાં 8 1 3 4 9 2 એટલી કિંમત આપણે આપેલી છે અહીંયા એક્સ વાય ને ઝેડ છે બરાબર તો હવે તમે જુઓ 9 ને 4 ઉમેરો એટલે કે 13 ને 2 15 અને આમાં 15 થાય જો 8 ને 4 12 ને 3 15 ટૂંકમાં ઊભા ગાડા કરો ને એટલે 15 થાય છે તો 9 ને 1 10 થાય 10માં કેટલા ઘટે 15 તો 5 નાખો ને એટલે 15 તો આપણે વાય કેટલો મળી ગયો પહેલાં તો વાય મળી ગયો 5 મળ્યો કેટલો મળ્યો 5 મળ્યો અહીંયા 15 થઈ ગયા હવે અહીંયા તમે જુઓ હવે આ આડું આમ પૂરીએ કારણ કે એક જવાબ અહીંયા મળી ગયો હવે આમ આડી આપણે 15 કરવાનું તો 5 ને 3 8 આઠમાં કેટલા ઉમેરીએ તો 15 થાય એમ જોવાનું તો આઠમાં આપણે 7 ઉમેરી દઈએ ને તો 15 થાય અથવા તો 15માંથી તમે 7 બાદ કરો 8 થઈ જશે બરાબર એટલે કે અહીંયા એવા 7 આ ઝેડમાં શું થશે તો કે ઝેડ બરાબર મળશે આપણે 7 હવે અહીં તમે જુઓ અહીંયા ઊભામાં કેટલા ઘટે છે 7 ને 2 9 નવ 15 કરવા છે તો અહીં 6 ઉમેરવો પડે બરાબર તો એક્સ બરાબર આપણે મળ્યો 6 તો આવો કોઈ ઓપ્શન છે એક્સ ક્રમશ એક્સ વાય ઝેડ એક્સ આ વાય ને ઝેડ આ મળી ગયો એ ઓપ્શન સાચો છે એટલે 6 5 અને 7 અહીંયા એક્સ આપણે 6 મળ્યો વાય 5 અને ઝેડ 7 છે એટલે એ ઓપ્શન આપણો સાચો થાય છે તો આવી રીતના દાખલા શીખતા રહો જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો થેન્ક યુ આભાર